વાત કરીએ બોટાદની. બોટાદની મધ્યમાં આવેલ તાલુકા સેવા સદનમાં ટોયલેટ બાથરૂમની નરકાગાર જેવી સ્થિતિના કારણે જિલ્લા કક્ષાની ઓફિસોમાં આવતા લોકોને પ્રાથમિક સુવિધા મળતી જ નથી. બોટાદની મધ્યમાં આવેલ તાલુકા સેવા સદન કે જ્યાં તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, નાયબ કલેક્ટર સહિતની મહત્વની ઓફિસો આવેલી છે, જેમાં પાંચમા માળે ચેરિટી કમિશનરની ઓફિસ, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ, નારી અદાલત, બાળ અદાલત જેવા જિલ્લી કક્ષાની મુખ્ય ઓફિસો આવેલી છે, ત્યારે પાંચમા માળમાં ટોયલેટ બાથરૂમની ખસ્તા હાલત છે. અહીં આવતા લોકો માટે નથી પીવાના પાણીની સુવિધા કે નથી બાથરૂમ ટોયલેટમાં સાફ સફાઈ માટે પણ પાણી આવતું. પાણી વગરનો આ ફ્લોર સફાઈ અભિયાનની પોલ છતી કરે છે. આ અંગે ચાઇલ્ડ વેલફેર કમિટીના સદસ્યો દ્વારા પાંચમા માળની આ પ્રાથમિક સુવિધાને દુરુસ્ત કરવા માટે મીડિયાના માધ્યમથી માંગણી પણ કરવામાં આવી છે. પીઆર બથવાર, એડવોકેટ, નોટરી, બોટાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 14 વર્ષથી. અને અહીંયા હાલ અમારી તાલુકા સેવા સદનમાં પાંચમા માળે અમારું જે બોર્ડ અને CWC બે કમિટી અહીંયા બેસે છે. અને એ સિવાયનું અમારી અહીંયા નારી અદાલત અને સિટી સુપરિન્ટેન્ડન્ટ અને ચેરિટી કમિશનરની કચેરી, આટલી કચેરીઓ આવી છે. છતાં હાલની પોઝિશન એવી છે કે અહીંયા સંડાસ બાથરૂમની તકલીફ છે. યુરિનમાં અંદર બધાએ તોડફોડ કરી નાખેલી છે અને એકદમ વેસ્ટ અને ખરાબ છે. અને પાણીની વ્યવસ્થા નથી પીવાની. જે બહારથી જ્યારે અમારે બુધવારે જ્યારે અહીંયા જે બોર્ડ બેસે છે ત્યારે બહુ પબ્લિક હોતી આવે છે. એની માટે પાણીની વ્યવસ્થા નથી, એટલે પાણી માટે પણ માણસો બજારા વલખા મારતા હોય છે. નીચે જઈને પાણી પીવું પડે છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી, પેશા પાણીની કોઈ વ્યવસ્થા નથી, અને એ સિવાયનું કોઈ સાફ સફાઈની વ્યવસ્થા નથી. આખા બોટાદની અંદર ગલી ગલીમાં બધી જગ્યાએ પ્રાંત સાહેબ જઈને સાફ સફાઈ કરાવે છે. સાફ સફાઈનું અભિયાન સારું છે. સરકારનો એક અભિગમ છે કે સ્વસ્થ જાળવવું, અને સ્વસ્થ હોય તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. પણ હાલની પોઝિશન એવી છે કે પ્રાંત સાહેબની ઉપરની કચેરી જે કે પાંચમા માળ છે, જે પ્રાંત સાહેબથી ઉપર ખાલી 20 પગથિયા છે, છતાં એટલું કચરું છે ત્યાં કોઈ જગ્યાએ જોવાય એવું નથી. અને પોઝિશન એવી ખરાબ છે કે અંદર પેશાબ કરતાં પણ શરમ આવે એવું પેશાબનું સ્થિતિ છે. જેથી કરી પ્રાંત સાહેબને મારી અમલ રિક્વેસ્ટ છે કે સાહેબ, ઉપરના માળા જો ખાલી માત્ર 20 પગથિયા ચડીને તમે અમારી પોઝિશન છે એને ધ્યાનમાં રાખીને જલ્દી સાફ સફાઈ કરાવો અને પબ્લિકને પાણીની વ્યવસ્થા કરાવો. જય હિન્દ, જય ભારત.